नमस्कार मित्रों, आशा राखू के आ समय में आप सौ स्वस्थ हशो, सलामत हशो अने शुभेच्छा के एवा नेवा रहो। हमणा वेकेशन में अपने घरे छीए, फ्री छीए, वाँचवानो, विचारवानो, घरना लोको साथे मडीने वातो करवानो नवो नवो ऑक्सिजन लेता होईशुं अने मनोरंजन पण मेळवता होईशुं। आजे हूँ तमने एक बात करवानो छूं, एक विचार परथी उभी थई छे। मने रोज विचार आवे के पाछा नाना बाळक थई जवाय तो केवू, केवी मजा आवे। मने लागे छे के तमने पण आवो विचार आवतो हशे के बाळक थवानी बहु मजा आवे, पण आवी मजा आवे तो निसासो नहीं नाखवानो, कार्टून जोवा बेसी जवानो। खरेखर काम आपे छे के कार्टून चालू करिए એટલે તરત આપણી અંદરનું બાળક કિલકિલાટ હસવા માંડે। આ કાર્ટૂનની દેન એ 20મી સદીમાં આવેલી છે, કાર્ટૂન ફિલ્મો, અને એણે આપણી અંદરના બાળકને કોઈ લોટા દે મેરે બચપન કે દિન, એ દિન પાછા આપી દીધા છે। આ કાર્ટૂનનું વરદાન આપનાર એક જીનિયસ માણસની વાત કરવી છે મારે, કે જેણે ફિલ્મો, કાર્ટૂનો, સિરિયલો એવું કેટલું બધું આપી અને આખા જગતને બાળપણમાં લઈ જઈ અને ખૂબ મજા કરાવી છે। એનું નામ તમને આવડે છે મને ખબર છે, પણ હમણાં હું નામ કહીશ નહીં, તમને ખ્યાલ આવી જશે। આપણે જઈએ અને મળવા જઈએ તો આપણે જવું પડે અમેરિકામાં 1901માં, બરાબર 120 વર્ષ પહેલા શિકાગો પાસેના એક નાનકડા ગામમાં એનો જન્મ થયો, સાધારણ કુટુંબમાં। સાધારણ ઉછેર હતો, પણ બીજા બાળકોની જેમ રખડું, પણ થોડોક વધારે પડતો રખડું, ઘરમાં પગ ટકાઈ જ નહીં। ઉંમર થઈ એટલે ભણવા બેસાડ્યો, પણ એને એને ચોપડીને આડવેર, એ બરાબર ભણે નહીં। બીજા ધોરણમાં આવ્યો, હવે એ જમાનામાં એક એવો નિયમ હતો કે જો ન આવડે ને તો નાપાસ થવાય। આ છોકરાને એ નિયમનો લાભ બીજા ધોરણમાં જ મળી ગયો, એટલે એને આમ લોકડાઉન જેવો નિરાતનો સમય મળ્યો। ચોપડીથી સલામત અંતર રાખીને રખડે રાખે, આજુબાજુમાં દોડાદોડ કરે, આની ઘરે જાય, પેલાની ઘરે જાય। એમાં એમની બાજુમાં એક ડૉક્ટર શેરવુડ રહેતા હતા, એની ઘરે એને મજા પડી ગઈ, કારણ કે એના ઘરમાં જાત જાતના ચિત્રો હતા અને ડૉક્ટર સાહેબને વાતો કરવાનો શોખ હતો। તો ત્યાં જઈ અને ચિત્રો જુએ, પેલો ચિત્રો બતાવે, ડૉક્ટર સાહેબ ચિત્રે એ જુએ, આ પણ ધીમે ધીમે હાથ અજમાવવા માંડ્યો ટેણીઓ, અને એ ટેણીઓને સૌથી વધારે ફાવી ગયું એ છાપામાં આવતા કાર્ટૂનોની કોપી કરવાનું, કાર્ટૂન બતાવે તો કોપી કરી આપે, એની નાની નાની કૂણી આંગળીઓ, એ આમ લસરકા મારીને લાંબુ નાક ને મોટા કાન ને એવું કરતા શીખી ગઈ, એની આંખો છે એ લોકોની અવડચંડાઈ, આ લોકોની મુખરેખાઓ, એનું હલનચલન એ બધું જોતા શીખી ગયું અને મજા પડવા માંડી। ચાલ્યું આમ, શોખ લાગી ગયો। થોડા વર્ષો પછી એ મિડલ સ્કૂલ એટલે કે ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગયો ભણવા માટે, પણ તે ભણવામાં તો એવું જ હતું એનું। એ વખતે એને એક મિસ્ટર ફેફર એ મળી ગયા, એ ફેફર છે એ સિનેમાના શોખીન હતા, નાટક સિનેમાના, એની ઘરે જાય તો નાટક સિનેમાની વાતો થાય, અને નાટક કેવી રીતે થાય, સિનેમા છે કેવી રીતે બને, સિનેમાઓ જોવાની, એ બધું થયું અને એની અંદર એ ખૂબ જ ઓતપ્રોત થઈ ગયું, મજા પડવા માંડી એને। અને એ છે આ છોકરો, એને સિનેમા છે એ કેવી રીતે બને એમાં ખાસ રસ પડ્યો, અને ખૂબ વાતો કરે, અને વાતો કરી કરી અને મિસ્ટર ફેફર છે એને પણ મજા કરાવે, ત્યાં ધામા નાખીને પડ્યો રહે, અને આવી રીતે
એનું ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ પૂરું થયું. હાઈસ્કૂલમાં ગયો, પહોંચી ગયો હાઈસ્કૂલમાં. પણ હાઈસ્કૂલમાં ભણવા માટે શિકાગો જવું પડે. એ શિકાગો જવાનું હતું તો ગયો, પણ ત્યાંય કંઈ ભણવામાં જેવું નહીં. હાઈસ્કૂલમાં જઈ અને પછી ઘરની સ્થિતિ ખરાબ એટલે એણે છાપા સવારને સાંજ છાપા નાખવાનું કામ ચાલુ કર્યું. છાપા તો નાખે પણ પેલો ચિત્રકામનો સડવડાટ જાય નહીં એનામાંથી. એટલે એણે રાત્રે ચિત્રકળાનો કોર્સ કરાવતી એક ફાઇન આર્ટ કોલેજ શોધી કાઢી અને રાત્રે ત્યાં ચિત્રો શીખવા જાય અને દિવસે છાપા વેચે અને જેવું તેવું ભણે. એમ કરતા કરતા ચાલ્યું એ હાઈસ્કૂલ એ પોતાનું છાપું કાઢે. અમેરિકામાં ઘણા વર્ષોથી થાય છે, આપણે ત્યાં સ્કૂલો પોતાનું છાપું કાઢતી નથી, પણ એ છાપું કાઢતી સ્કૂલ. અને એ છાપામાં કાર્ટૂન માસ્ટર તરીકે આ ભાઈ કામ કરે કે હું બધા કાર્ટૂન બનાવી આપીશ અને સરસ મજાના કાર્ટૂનો દોરે. એને મજા પડી, ત્યાંના લોકોને મજા પડી અને ખૂબ સરસ એનું છે નામ થયું. એ ભણતો હતો હાઈસ્કૂલમાં, આગળ ચાલ્યો અને ત્યાં તો 1914માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. તમને ખબર છે કે 1919 સુધી એ વિશ્વયુદ્ધ ચાલ્યું. તો એ વખતે આ છોકરો 13-14 વર્ષનો છોકરો હાઈસ્કૂલમાં થી છે એ નીકળેલો. શું થયું કે ઘરને થોડીક મદદ કરીએ એવી ઈચ્છા થઈ. એ વખતે લશ્કરમાં ભરતીની જાહેરાત આવી એટલે ભાઈ પહોંચી ગયા કે મને તમે લશ્કરમાં રાખો. લગભગ 1916-17ની વાત. એમાં પહોંચી ગયો અને 15-16 વર્ષનો છોકરો, ઉંમર નાની પડી એટલે પાછો આવ્યો, પણ નોકરી તો જોઈતી હતી એટલે 16 વર્ષે એને રેડક્રોસમાં ડ્રાઈવરની નોકરી લીધી અને એમ્બ્યુલન્સ ચલાવી. પણ એમ્બ્યુલન્સ ચલાવવું કંઈ એનું કામ હતું નહીં, એને પેલું ચિત્રકામનું તો અંદર હતું જ. એટલે આમ તેમ ફરી અને એક છાપા મેગેઝિનની કંપનીમાં એણે કામ લીધું. શું કામ લીધું? જે જાહેરાતો બનતી હોય એ જાહેરાતમાં જે ચિત્રો મૂકવાના હોય ચિત્રો બનાવવાનું કામ લીધું અને એ ચિત્રો બનાવવા માંડ્યો. એટલે એને કામ પણ મળ્યું, એમ્બ્યુલન્સ ચલાવે, નવરાશના સમયમાં આ કામ કરે અને ભણે જેવું તેવું ભણતો હશે. આમ ચાલ્યું. 1919માં વિશ્વયુદ્ધ પૂરું થયું, એકદમ મંદી આવી અને મંદી આવી એમાં પેલી કંપની બંધ થઈ ગઈ અને આપણા આ ભાઈ છે પાછા બેકાર થઈ ગયા. શું કરવું? પણ હવે આપણને ખબર છે કે એણે તો કેટલી બધી જગ્યાઓ જોયેલી, કેટલા માણસોને મળેલો, આવી કળા પણ હતી, આ બધું હતું. એટલે એકાદ વર્ષમાં આમ તેમ ફરી અને એના ધ્યાનમાં આવ્યું કે એ વખતે મૂંગી ફિલ્મો બનતી ને કાર્ટૂનો પણ ઘણા બધા બનતા, એનિમેશન ફિલ્મો બનતી, તો ફિલ્મો માટે એનિમેશન ચિત્રો બનાવવાની ખાસ જરૂર હતી. એનિમેશન ચિત્રો એટલે આમ કાર્ટૂન જેવા હોય, તમે છોટા ભીમને બધું જોયું હશે, પણ એમાં હલતા ચાલતા હોય. એટલે ભીમ એકવાર આમ ગદા ફેરવે તો એના 8-10 ચિત્રો બનાવવા પડે અને પછી એને કારણે ગદા ફરતી દેખાય. એટલે એ ચિત્રો બનાવવાનું કામ છે, એક આ કરવા જેવું છે. અને 1920માં 19 વર્ષના આપણા લબરમુચ્છિયા નવજવાને પોતાની કંપની સ્થાપી અને એ કંપની સ્થાપી એનિમેશન ચિત્રો બનાવવાની, માણસો પણ રાખ્યા અને એ કંપનીનું નામ રાખ્યું ડિઝની કોમર્શિયલ આર્ટિસ્ટ કંપની. યસ, ડિઝની કોમર્શિયલ આર્ટિસ્ટ કંપની. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ડિઝની એટલે વોલ્ટ ડિઝની. યસ, એનું નામ વોલ્ટ ડિઝની, જેને 19 વર્ષે પહેલું સ્ટાર્ટઅપ છે એ શરૂ કરી દીધું. અને એ સ્ટાર્ટઅપ શરૂ કર્યું પછી આ આપણા બચપન કે લોટ આદે મેરે દિન એ માણસે પછી શું કર્યું? એણે આ કંપની, એ કંપનીએ ભવિષ્યમાં કેવું કાઠું કાઢ્યું એની આપણે વાત કરીશું. પણ મિત્રો, તમને આ મસ્ત છોકરાની અતિ મસ્ત વાર્તા અને સાચુકલી વાર્તા સાંભળવાની મજા આવીને, બચપણથી કેળવાયેલા એક નાનકડા શોખને કારણે આ છોકરાએ જીવનમાં કેવા ચમત્કારો કર્યા અને એણે પછી આખા જગતને કેવી રીતે બદલી નાખ્યું. ફિર ક્યા હુઆ.
એની વાત આપણે કરીશું આગલા એપિસોડમાં. જય મિકી માઉસ.